નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં દિલ્હીની કોર્ટે ગઈકાલે નવું ડેથ વોરંટ બહાર પાડ્યું હતું. તે મુજબ તમામ આરોપીઓને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે મૃત્યુદંડ અપાશે. અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુકેશસિંહની દયા અરજીને ફગાવી દીધી હતી. ગૃહમંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી હતી અને તે ફગાવવાની ભલામણ કરી હતી. ગુરૂવારે દિલ્હીના ઉપરાજ્યપાલે દોષિત મુકેશની દયા અરજી ફગાવી દેતા ગૃહમંત્રાલયને ભલામણ કરી હતી. 4 આરોપીમાંથી 1 આરોપી મુકેશસિંહ થોડા દિવસ પહેલા દયા અરજી દાખલ કરી હતી. મહત્વનું છે કે દિલ્હીની કોર્ટે આ 4 આરોપી મુકેશસિંહ, વિજય શર્મા, અક્ષયકુમારસિંહ અને પવન ગુપ્તાને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો છે.